ભાવનગર મહાનગરપાલિકાની અણઆવડત અને આયોજન વગરની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા ચોમાસાની શરૂઆત પહેલા કાળિયાબીર કુંભારવાડામાં અક્ષર પાર્ક સહિતના વિસ્તારોમાં રસ્તાના નવા કામ શરૂ કરવામાં આવ્યા છે. તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે અને લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. રોડની સફાઈ વગર ડામરનું કામ થતાં ભ્રષ્ટાચાર થયાનો લોકોએ આક્ષેપ લગાડ્યો છે. ત્યારે હવે જો વરસાદ આવશે તો પ્રથમ વરસાદમાં જ રોડ તૂટી જશે. આ શાસકોને ખબર જ પડતી નથી. અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી પણ પૂર્ણ થઈ છે ત્યારે નવા રોડના કામ આ લોકો ચાલુ કરે છે. એક તો ભ્રષ્ટાચાર, આ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર, આ અધિકારી અને શાસકો ભેગા થઈને ભાવનગરની પ્રજાને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા. કામ મંજૂર કરવામાં મોડું કરે, બીજું કામ અયોગ્ય રીતે એના એસ્ટિમેટ તૈયાર થાય. જેમ કે આપણે અહીંયા અત્યારે સ્થળ ઉપર ઊભા છીએ, ત્યાં પહેલાં તો સ્ટ્રોમ ડ્રેન હોવી જોઈએ. સ્ટ્રોમ ડ્રેન વગર, એટલે સ્ટ્રોમ વોટર ડ્રેન ન હોય તો આ જે ડામરના કામ થઈ રહ્યા છે એ ડામર છે એ પહેલાં ચોમાસામાં જ ધોવાઈ જવાનો. એટલે કામની ક્વોલિટી ગમે એટલી સારી હોય તો પણ સ્ટ્રોમ ડ્રેનના અભાવે એટલે ટેકનિકલ ખામી તો ઘણી બધી હોય. હાલ જો અત્યારે ડામરના કામ થતા હોય તો વરસાદ થાય તો આ કામ એળે જાય. આ શાસકોની આટલી બધી જેને કહેવાય અણઆવડતને કારણે કામ થતા હોય છે, એટલે આ કામ અત્યારે ન થવા જોઈએ. અને આ થાય તો પણ એ પણ રોડ લોકોને છેતરવા માટે થોડાક થોડાક કામો કરે અને આ કામ અત્યારે તો થવા જ ન જોવે. કારણ કે આને આને કાકા કામ કરવું હોય તો 2-3 મહિના અગાઉ કરવું જોઈએ. વરસાદ આવવાનો સમય છે અને આ લોકો આ કામ કરીને બેઠા છે અને હવે આ રોડ લાંબો સમય સુધી ચાલશે નહીં. આ રોડ છે ને તરત તૂટી જવાનો છે.